प्रधानमंत्री नरेन्द्र भाई मोदीए आज राष्ट्रजोग संबोधन करी त्रण कृषि कायदा परत लेवानी जाहेरात करता सिहोर खाते किसान क्रांति ट्रस्ट द्वारा आतशबाजी करी निर्णय ने वधाववामां आव्यो हतो। प्रधानमंत्री द्वारा कृषि कायदा परत लेवानी जाहेरात करवामां आव्या बाद जिल्लाना सिहोर खाते किसान क्रांति ट्रस्टनी आगेवानी हेठळ खेडूतो एकठा थया हता અને આતશબાજી અને મીઠાઈ વહેંચી કૃષિ કાયદા રદ કરવાના નિર્ણયને આવકાર્યો હતો। આ અંગે ખેડૂત આગેવાને માહિતી આપી હતી। પ્રધાનમંત્રીએ અમારા ખેડૂતો દિલ્હીની ઉપર જે 11 મહિનાથી આંદોલન કરી રહ્યા હતા, જે ખેડૂતો માટે કાળા કાયદા હતા એના હટાવવા માટે થઈ, ત્યારે 11 મહિને પ્રધાનમંત્રીએ આજે નિવેદન આપ્યું છે અને ત્રણ કાળા કાયદા હટાવવાની વાત કરી છે। ત્યારે આ જે કાયદા હટાવશે એના પાછળ અમારા 700 ખેડૂતોએ બલિદાન આપ્યા છે, 700 ખેડૂતોએ પોતાના જીવની આહુતિ આપી છે, ત્યારે આ કાયદા હટી રહ્યા છે। એટલા માટે આ કાયદો કોઈ એમના હટી રહ્યો નથી। જયારે ખેડૂતોએ પ્રધાનમંત્રીની સાથી ઉપર પગ મૂકીને કાયદા હટાવવામાં આવ્યા છે, આ કોઈ એને અમારી પાસે અહેસાન નથી કર્યું। અને જયારે આ ખેડૂતના દીકરાને જ ખબર હોય કે કાયદા અમારા ફાયદામાં છે કે અમારા નુકસાનમાં છે, જયારે અમને કાયદા ફાયદા ઘડવા નીકળ્યા હતા તો અત્યારે એ લોકો શું ગેરફાયદા ઘડાવશે અમને? એટલે આ સરકારને અને જે કોઈ ગુંડ ભક્તો હતા એમના મોઢા પર લપડા જ છે કે ખેડૂતો હાસા હતા, ખેડૂત પુત્રોને જ ખબર હોય કે અમારા કાયદા અમારા ફાયદામાં છે કે નુકસાનમાં છે। એટલે ઘાયલ થી ગતિ ઘાયલ જાણે, તમને ન ખબર પડે। એટલે આજે અત્યારે ખેડૂતોનો વિજય થયો છે, અમારા ખેડૂતો હાથો ખેડૂતો વીર ગતિ પામ્યા છે, આ એમનો વિજય છે। કૃષિ કાયદાના વિરોધમાં લાંબો સમય ચાલેલા આંદોલન દરમિયાન અનેક ખેડૂતોના મૃત્યુ થયા હતા। ખેડૂત આગેવાનોએ તેમને નમન કરી ખેડૂતોની એકતાનો વિજય થયો હોવાનું જણાવ્યું હતું।